નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પાઠ 12 ગાંધીજીના જીવન પ્રસંગોમાં આપણે અભ્યાસ સ્વાધ્યાય એમનું જોયું હતું. આજે આપણે જોઈશું પાઠ 13. પાઠ 13નું નામ છે ભમીએ ગુજરાતે. ભમીએ એટલે ફરીએ, ફરીએ ગુજરાતે, દક્ષિણ ભણી એટલે દક્ષિણ તરફ, બરાબર. એટલે અહીંયા દક્ષિણ ગુજરાત જે છે, વાપી, સુરત એ બાજુ ગુજરાતની પ્રકૃતિ, પ્રકૃતિ તમને ખબર છે, કુદરતી સૌંદર્યની વાત કરવામાં આવી છે, સંસ્કૃતિની સમૃદ્ધિઓ એ પાઠમાં પરિચય કરવામાં આવ્યો છે. કે આ પાઠમાં જે ન એટલે કે એ વખતે રેલ પાટાય નહોતા કે ન રસ્તો હતો, તો એના જે ખાસિયતો છે, જે ગામની, જેમ કે ભીમપોર, સુરત, કતારગામ, ભરાચા, કામરેજ, માંડવી, હરિપુરા, બારડોલી, રાજપીપળા જેવા જાણે અનેક સ્થળોએ આપણે પ્રત્યક્ષ જોઈએ તેનું વર્ણન આ પાઠમાં કરવામાં આવ્યું છે. ઐતિહાસિક ભૌગોલિક બાજુ પણ જરૂર જણાય છે. એટલે કે આમાં નર્મદા નદીનું જે સૌંદર્ય છે એ ગુજરાત, દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિ સમૃદ્ધિમાં એ પરિચય આપણને કરાવવામાં આવ્યો છે આ પાઠમાં. એ દરેક જણ બુક ખોલીને બેસી અને પાઠમાં નજર રાખીને જોવે. હું એક એક લીટીમાં સમજૂતી આપીશ. એમાં કીધું છે ખુશનુમા સવાર છે, એટલે ખુશનુમા એટલે સુંદર, રમણીય એટલે કે સુંદર વાતાવરણ છે, સરસ. આપણે સાગરકાંઠો નહીં છોડીએ, એટલે કે આવું કોણ કહે છે, અંગ્રેજ લોકો હતા એ વખતની વાત છે, કે આપણે સાગરકાંઠે નહીં છોડીએ, કે સરસ વાતાવરણ છે અહીંયા. દરિયો અહીંયા પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે. એટલે કે તમને નકશો જુઓ છો એસએસમાં, પાઠ એસએસમાં તમારે ઘણા બધા પાઠ આવે છે. એસએસમાં તમને ખબર હશે કે આપણે ગુજરાતનો તમે નકશો જુઓ તો ગુજરાતની ત્રણ બાજુ પાણી છે, એક જ બાજુ જમીન છે, બાકી ચારેય બાજુ દરિયોય દરિયો છે. એટલે કહેવાય છે કે ગુજરાતમાં સાગરકાંઠો અહીંયા ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે. એટલે ચારે બાજુ સાગર એટલે દરિયો, દરિયો છે એટલે ઊંચે ખંભાત બાજુ ભોંકે છે, ઊંચે ખંભાત બાજુ પણ ભોંકે. તમને ખબર છે કે બે આખાત આવે છે, એક કચ્છનો આખાત ને એક ખંભાતનો આખાત. એટલે કહે છે કે ખંભાત બાજુ પણ ભોંકે છે, પણ અહીં આ ઉભરાટ અને આ નદીઓનો સાગર સંગમ પણ એ ભીમપોર એટલે કે આ નદીઓ અને સમુદ્ર બંનેનો સાગર સંગમ જે છે એ પણ ભીમપોર, ડુમસ, હજીરાની દીવાડાડી, સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સાગર સંગમ, અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જોવાની મજા આવે છે. એટલે કે હેલિકોપ્ટર દ્વારા જઈએ ને જોઈએ તો આ બધો જે નદીઓનો સંગમ છે, સમુદ્રને કેવી રીતે મળે છે એની એ જોવાની મજા આવે છે. એટલે કે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા તો ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું આ ચિત્રાત્મક લાગે છે. જે આ ચિત્ર આપેલું છે, આ ચિત્ર આપેલું છે તો આ ચિત્રમાં કેવું છે કે વિમાનથી ઉપર આકાશમાંથી જોઈએ તો તમને આવું બધું દેખાય છે, જે લીટીઓ દેખાય છે ને નદીઓ છે. એટલે કહે છે કે આ ચિત્રાત્મક લાગે છે. બંધ જાય તો કદી એટલે કે કોઈ દિવસ તમે જવાનું થાય વિમાનમાં બેસીને ઉપરથી, જ્યારે તમે દક્ષિણ ગુજરાત બાજુ જાઓ તો ઉપરથી વિમાન તો તમે જરૂર જોજો. હવે કીધું છે કે ભીમપોરના ખારવા ખલાસી. તમને કહી દઉં કે ભીમપોર એક ગામનું નામ છે, ને ખારવા એટલે વહાણ ચલાવનારું, ને ખલાસી એટલે જે નાવિક આપણી ભાષામાં કહીએ છીએ એને, એટલે કે વહાણ ચલાવનારું ખારવા ખલાસી એટલે કે ત્યાંના માણસો જગમસૂર એટલે કે બહુ જાણીતા છે. જગમસૂરનો મતલબ થાય છે બહુ જાણીતા છે. ભલભલા દરિયાને હચમચાવે, ગમે તેટલો દરિયો તોફાન હોય તો એમાંથી નીકળી જાય, એટલે કે ભલભલો દરિયો હચમચાવે. અલક મલક ગજાવે, એટલે કે અલક મલક એટલે ચારે બાજુ ગજાવે, એટલે ચારે બાજુ ફરે. અહીંથી પેલો નોર્વે ગિયેલો એલાવા ગામડાની ભાષામાં બોલે છે કે અહીંયાથી પેલો નોર્વે એક દેશ છે, એમાં નોર્વે ગિયેલો એટલે ગિયેલો એટલે ગયેલો, જગન કારાતિયા જઈ એટલે કે જગન કારાતિયા એટલે કે વિદેશ ગયો તો અહીંયાથી એ તેનું નામ છે જગન કારાતિયા જઈ. એણે મધરાતે ઘૂમરી ગાલતા, સુસવાટા કરતા, ફૂમતા મરોડતા દરિયાને દેખેલો, એટલે કે દરિયાનું અસલી રૂપ જે રાત્રે જોવા મળે, કેમ કે રાત્રે ઠંડો પવન હોય, દરિયો તોફાની બન્યો હોય, એટલે કે ઘૂમરી એટલે જે ચારે બાજુ ગોળ ગોળ ફરતું હોય પાણી, એ ઘૂમરમાં આપણે આવી જઈએ તો ડૂબી જવાય છે એવું કહેવામાં આવે છે. એટલે કે ઘૂમરી ગાલતા એટલે કે
ઘૂમરી ગાલતા એટલે કે ઘેરી આપણે સુસવાટા કરતા ફૂમતા મરોડતા એટલે એને દેખેલો માતાની આઠમે નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે એટલે કે જ્યારે માતાજીની આઠમ હોય જે આપણે કહીએ છીએ આપણે આઠમ માતાજીની આઠમ હોય છે જ્યારે નવરાત્રિની વાત છે ત્યારે આઠમના દિવસે એ લોકો જે દરિયા કિનારે રહેતા હોય જે દરિયામાં વહાણ ચલાવતા હોય એ લોકો શું કરે નવરાત્રિમાં આઠમનો દિવસ હોય ત્યારે કેડે કેડે એટલે કમરે ઘૂઘરા બાંધી અને ઘેરિયા ઘૂમતા હોય એટલે ત્યાં એ મોજ મસ્તી કરતા હોય જેમ આપણે ગરબા રમતા હોય તેવી રીતે મોજ મસ્તી કરતા એક પછી એ ગીતે કેવું ગાતા હતા એકવાર ભીમ પર જાજો રે ઘેરિયા એટલે કે તમે એકવાર ભીમ પર આ જાજો એટલે આવજો એવું ગીત લલકાર્યા કરે શ્રાવણ મહિનાનો ભીમપોરિયાનો હનુમાનનો મેળો જોવા સુરતથી ઘેણિયા એટલે કે શ્રાવણના આપણે શ્રાવણ મહિનો આવે એટલે કે ભીમ આપણે ભીમપોરિયા એ આપણે ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા એટલે કે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં એ લોકો ત્યાં અર્થે હનુમાન દાદાના મેળો જોવા માટે સુરતથી ઘેણિયા ઘેણિયા એટલે આપણી ભાષામાં બોલીએ ઠીંગુજી કહો ઠીંગણો માણસ કહો એ ત્યાંના મતલબ માણસો બહુ ઠીંગણા હોય સુરતમાં એટલે હોય ઊંચા પણ પહેલાંના જમાનાની વાત કરવામાં આવી છે તો કે ઠીંગણા માણસો પણ એટલે કીધું છે કે સુરતના ઘેણિયા બેલને દોડાવતા સુરતીલાલા નીકળી પડે બેલને એટલે બળદોને દોડ પહેલાં જમાનામાં આવન જવન શેમાંથી થતું હતું બસ નહોતું બળદગાડામાં એટલે કે બળદને દોડાવવા માંડે કોણ સુરત સુરતીવાસી શું જોવા આવતા હતા હનુમાનજી દાદાનું ત્યાં અર્થ મંદિર છે ત્યાં મેળો ભરાય છે હજીરાની દીવાદાડીની તો અનેક વાતો છે હજીરાની જે દીવાદાડી છે એની તો અનેક વાતો છે પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ આપણે તો કુદરતી સૌંદર્ય જોવા નીકળ્યા છીએ હવે હજીરાની દીવાદાડી હજીરા એક નામ છે અને દીવાદાડી તમને કહી દઉં કે દરિયામાં આપણે બે દીવો જે દીવા દરિયાની અંદર દીવો હોય જે થાંભલો રોપી થાંભલો લગાવ્યો હોય ને એના ઉપર દીવાને લાઇટિંગ હોય એને દીવાદાંડી કહેવામાં આવે છે એ દરિયામાં જેમ કે કોઈક બહારનો દેશનો વ્યક્તિ કોઈ આતંકવાદી કોઈ આવી ના જાય એના માટે ત્યાં અર્થે દીવાદાંડી એટલે મોટી ઊંચી હોય ને એના પર દીવો હોય એની અનેક વાતો છે આપણે તો પણ કે કુદરતી સૌંદર્ય જોવા નીકળ્યા તો તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે આપણે એને કાંઠે સુરત જઈએ એટલે કે આપણે એના તાપી નદીના કિનારે આપણે સુરત જઈએ એના લોલ વિલોલ જોતાં જોતાં એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા કે આવું સુંદર વાતાવરણ જોઈને બહારના લોકો જે પરદેશીઓ હતો એ આકર્ષાઈ એટલે કે એમને ગમી ગયું એટલે અહીંયા ઘૂસી આવ્યા હતા વેપાર કરવા ક્યાં આવતા ગુજરાતમાં આ એ જ સુરત શહેર ત્રણ પ્રખ્યાત નન્ના કવિનું મલબારી કહે તેમ એટલે કે ત્રણ નન્ના કવિ મલબારી કહે છે ત્રણ નન્ના કવિ તમને એ નન્ના કવિ એટલે કે ત્યાં ત્રણ પ્રખ્યાત કવિ નર્મદ વિવેચક નવલરામ અને નવલકથાકાર નદશંકર મહેતા એટલે નર્મદ પછી નવલરામ અને નદશંકર મહેતા એટલે ત્રણ પ્રખ્યાત નન્ના કવિ છે બરાબર હવે તમને એમ કીધું એ નન્ના કવિનું નામ એટલે મલબારી કહે છે કે મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી એટલે કે મોજ શોખ કોઈપણ મોજ શોખ કરવો હોય સૌથી પહેલાં મોજ શોખીન એટલે કે ફેશન ક્યાં આવી જાય સુરતમાં ખાણી પીણી એટલે ખાવા પીવામાં એ શોખીન અને સુરતી લાલા સહેલાણી એટલે સુરતમાં રહેવાવાળા વ્યક્તિઓ ફરવાઈ જાય ખાય ખરા ને મોજ શોખ કરે વાડી ગાડી અને લાડીમાં કીધી જિંદગી ધૂળધાણી આ લોકોએ સુરતના લોકોએ વાડી એટલે જમીન જાયદાદ ગાડી એટલે તમારી જે ફોર વ્હીલર કહીએ છીએ એ ગાડીઓ અને લાડી એટલે પોતાની બૈરી તે કીધી જિંદગી એટલે કે આ ત્રણ વસ્તુમાં ફસાઈને પોતાની જિંદગી બરબાદ કરે છે હવે આગ રેલમાં ભાંગેલું હવે તમને આ બતાવું આગ રેલમાં ભાંગેલું એટલે 1837માં એપ્રિલમાં મોટી આગથી આગ લાગેલું હતું એમાં 1838માં મોટી રેલથી ખુવાર થયેલું એટલે કે બળી ગયું આગથી બળી ગયું રેલમાં અકસ્માત થયો હતો આગ અગ્નિનો એમાંથી બળી ગયું હતું એટલે મોટું નુકસાન થયું હતું એ વખતના સમયની વાત છે તો કે ભાંગેલું લૂંટાયેલું સોનાની મૂરત કે એ વખતે એટલે કે એ વખતે મોટો ખુવાર થયેલું અને આ વખતે સોનાની મૂરત સુરત આ
તે સા તુજ હાલ કહીને રડ્યો હતો નર્મદ તે આજ સુરત આજ રસ્તે. એટલે કવિ નર્મદે પહેલાં જે સુરત જોયું એનાથી અત્યારે સુરતની હાલત ખરાબ છે એમ કવિને બોલતા બોલતા બોલી ગયો કે પહેલાંની સુરત કેવી હતી ને અત્યારે કેવું છે. આજ રસ્તે 1770માં આસપાસ ફિરંગીઓ આવ્યા હતા, 1608-12માં અંગ્રેજો આવ્યા હતા, એની પાછળ વલંદાઓ આવ્યા હતા, અને બાકી હતું તો 1642માં ફ્રાન્સિયા પોતાની કોઠી સુરતમાં સ્થાપી હતી. આપણે હજી તો એ ઇમારતો જોવા મળે છે. અને માહોમાં એ લડ્યા એટલે અંદરોઅંદર લડ્યા હતા. કોણ? આંગ્રેજો ને આ ફરાંસિયાઓ અને વલંદાઓ ને એ બધા. એટલે કીધું છે અને એના ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવલ વોર, એટલે ભારતના કાંઠે સૌથી પહેલાં નેવલ વોર, નેવલ એટલે નૌકા વિહાર, એટલે કે નવ પાણીમાં નાવ દ્વારા જઈ શકાય, એટલે કે છે કે સૌ પ્રથમ નોવેલ વેર. આપણે તાપી કાંઠે અહીંયા ભારતના કિનારે નેવલવેર પરદેશીઓએ કરી હતી. એટલે સૌથી પહેલાં એમને નૌકા યાત્રા કોણે કરી હતી? પરદેશીઓ. હતાશ થઈ ગયા ને, ખરું ને? આપણને એમ થાય કે આપણે અહીંયા રહેતા હતા, આપણે ના કરીને પરદેશીઓએ કરી. તો રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું કે હવે આ જ અંધકારમાં નિરાશા વીંટળી. કેમ કે એક રાત એમ પણ હોય, તાપી કાંઠે કિલ્લો અકબરે અહીંયા પડાવ નાખ્યો હતો, એટલે કે તાપી કાંઠે કિલ્લો છે તે અકબર રાજાએ પડાવ નાખ્યો હતો. જહાંગીર આવ્યો હતો અને ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ પર આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો. એટલે કે ઔરંગઝેબ હતો એ માટીના લાકડાના પુલ આગળ એકે જહાજમાં બેસી, જહાજ એટલે પાણીમાં તરતું વહાણ, એમાં બેસીને હજ કરવા ગયો હતો. કોણ ગયું હતું? ઔરંગઝેબ. હવે સાંભળજો. અચ્છા, એટલે કે ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આ રાત વાવ ત્યાં રોકાઈ ગયા પછી ત્યાં કહેવામાં આવે છે કે ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે તો નદી કિનારે જ ઘૂમીશું, આપણે કે નદી કિનારે ફરીશું. શહેર તો ઘણા જોયા અને જોઈશું, અને આવી રોનક તો હવે રહી નથી કે હવે શહેર તો ઘણા જોયા પણ હવે આ ગામડાની રોનક જોઈશું કે ગામડામાં કેવા ઝાડપાન થાય છે, કેટલા સમયમાં થાય છે, શું મળે છે. કુદરતી સૌંદર્ય જોઈ જોઈને જીવ બળે. ચાલો કતાર ગામને રસ્તે, એટલે કે કતાર ગામને રસ્તે જઈએ. ત્યાં અશ્વિની કુમાર છે. અશ્વિની કુમાર એટલે અશ્વિની કુમાર એક લેખક છે, એને તેમનું ગામનું નામ છે. એટલે કે તો સ્મશાન કાંઠે પણ રડિયામણો છે કે ત્યાંનો સ્મશાન કાંઠો એટલે કે ત્યાં માણસને બાળતા હોઈએ એ સ્મશાન, એ પણ રડિયામણો. રડિયામણો એટલે સુંદર છે એવું કહેવામાં આવે છે. પછી એ એટલે કીધું કે પછી વરાછા આગળ કામરેજ માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે, એટલે કે ત્યાં આવા શહેરો જોવા મળે છે. આગળ જોઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી. એક હિન્દી કવિ કહે છે કે તેમ એ ભારતનું થર્મોપોલી, એટલે કે ભારતને થર્મોપોલી કહેવામાં આવે છે. કોને? બારડોલીને. કેમ બારડોલીને? કે ત્યાં આપણે એની પાસે બારડોલી, બારડોલીમાં તમારે ખાંડથી માડી બધા ઉદ્યોગો વધારે પ્રમાણમાં વિકસાવવામાં આવ્યા છે. માટે પછી બસ અમે જાણતા હતા કે સુરત રેલ પાટા ઉપર જ આવી છે, અમને તો એમ હતું કે રેલવેના પાટા ઉપર છે. શા માટે આટલું મને એ શહેર માટે લખ્યું છે કે આટલું બધું સુરત વિશે લખ્યું છે? એમાં ખાલી મને તો એમ કે રેલના પાટા સુધી હશે સુરત, પણ ભાઈએ લખ્યું, લખાઈ ગયું, એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું હતું. એમાં આવડો બડાપો શા માટે? એમાં શુક્રવા આવો બડાપો કરો છો? અહીં નદીમાં જ આપણે અહીં નદીમાં જ 1612-1616 સુધી અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. શું થયું હતું? દરિયાઈ લડાઈ. દરિયામાં સૈનિકો આમને સામને વહાણમાં બેસીને લડાઈ કરે, એકબીજા ઉપર બોમ્બ ગોળા ફેંકે. એમાં પરદેશીઓ લડી મૂવા હતા, એમાં પરદેશીઓ બહુ લડકણા હતા. આપણે તો બારણે પારકી લડાઈ કે દર આપણે ગુજરાત આપણું જમીન આપણી, અને બીજા વિદેશીઓ આવીને લડતા હતા, આપણે જમીન આપણી ને આપણે જમીન ઉપર આવી રીતે લડતા હતા. એટલે કે પારકી લડાઈ, ડચ, અંગ્રેજ, ફ્રાન્સિયા, વલંદા બધા જ લડ્યા હતા. આ બધા જ વિદેશી જાતિ છે, આ બધા જ લડ્યા હતા. અને અંગ્રેજોએ ખૂંટો બેસાડેલો, અંગ્રેજોએ ખૂંટો એટલે પાયો નાખ્યો, પાયો એટલે બિઝનેસ કરવા, ધંધો કરવા માટે, એટલે કે ખૂંટો બેસાડ્યો. ઉત્તરે વેડ ડભોલી અને સિંગણપોણ જતાં જતાં શ્વાસ જતા આવતા, એટલે કે થાય ત્યારે બપોર એમ થાય છે, એટલે
એમ કે છે કે ઉત્તરે ડબ્બે ડબોલી અને સિંગળપુર આ બધા સ્થળોએ આવવાને જવામાં બપોર એમ થાય છે, પણ આપણે તો ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડીશું જ, કે આપણે ડભોલી જે ગામ છે એનો ભૂતિયો ટેકરો ચડીશું જ. હા અરે, અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન શું માનવું કે પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન એ નામો બધા એને વાંચ્યા હશે ત્યાર પથ્થર ઉપર કોતરણી કરતા હતા ને એ. હવે આપણે તો ડગલે ને પગલે એકાદ કંઈ જૂનું ખંડેર આવ્યું, એટલે કે આપણે ત્યાં એ ખંડેર આવ્યું તો સાંભળવા મળવાના જ ને, પણ આપણે તો માનવા ના માનવા કયો નિસ્બત છે, કે આપણે તો માં ખંડેર છે, ડગલે ને પગલે કંઈક જૂનું, એની બધા આપણે ખાસિયતો સાંભળવી એ માનવું ના માનવું એની વાત છે. કે તાપી નદીનો વળાંક અહીંયા એવો છે કે જાણે નર્મદાની સાથે ભળવા જવા માગે છે, કે વળાંક તાપી નદીનો એવો છે કે નર્મદાની સાથે જાણે ભળવા એટલે જઈ રહી છે, એટલે કે એની અંદર મળવા માંગી રહી છે. પણ આપણે તો પૂર્વમાં સોનગઢના નજીકના જંગલમાં તો જઈએ છીએ કે ભય, એટલે કે સોનગઢના જંગલમાં જઈએ છીએ કે ભય એટલે બીક લાગશે, તો કે હા ભય તો ખરો જ ને, પણ ચાલો કે બીક તો લાગે છે પણ તો હવે ચાલો જોડે જોડે. તો તાપી નદીના કાંઠે કાંઠે ડાબે હાથે સાત પૂડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી, એટલે કે તાપી નદીના કાંઠે કાંઠે ચાલો જ્યાં સાત પૂડા એટલે સાત પર્વતોની એક જ લાઈન આવેલી છે, હાર એટલે માળા જેવી, એ દેખાવા માંડે ત્યાં સુધી, તો કે જાત જાતની વસ્તી, નદી સંગમ, તો પછી તળાવો અને જૂના બંધો, ખંડિયરો અને ખરાજ અને હેડંબાવન ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. એટલે ધરમપુર પાસે હતા અને અહીંયા એક સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે, એટલે કે છેડે અહીંયા તમે આ બાજુ જશો તો ગામ જે ગામ છે ગામડાઓના નામ એમાં છેલ્લે પાડા આવ્યા કરશે, જેમ કે વરપાડા, અમલપાડા. પણ આપણે તો ગામ મોહિની જઈશું. ક્યાં જઈશું? મોહિની ગામે જઈશું. રસ્તો બરાબર નથી, એટલે કે રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, કે રસ્તો બરાબર નથી થઈ રહેશે. સામી નજરે સાત પૂડાના હેરિયા જોવાની કેવી મજા આવશે, એટલે કે સામે છેડે આપણે એટલે કે આપણે સાત પૂડા એટલે સાત પૂડાના હેરિયા એટલે સાત પર્વત એક સાથે લાઇનમાં હોય, એને હેરિયું એટલે બાકામાંથી છિદ્ર પાડતું સૂર્યનું કિરણ, એટલે કે એની અંદર એ બે પર્વતો એની વચ્ચે જે જગ્યા હોય ને એને એરિયા જોવાની કેવી મજા આવશે એમ. પણ આપણે તો તોફાની નદી, કિમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. આપણે તો નદી જોઈને અંકલેશ્વર જવું છે. ત્યાં રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. ક્યાં જવું છે? રાજપીપળાના ડુંગરોમાં. તેલનો વિસ્તાર ધરતી તળે ઉપર કાળા કાબર ચિત્રા માટીના ઢેફાળા, એટલે કે અંકલેશ્વરમાં તેલના કૂવા બહુ છે, જમીનના નીચે તેલ વધારે છે, એટલે કે તેલ કાબર ચિત્રા માટીના, એટલે કે ત્યાં અર્થ આ કાબર ચિત્રા એટલે ત્યાં તેલ બળતું હોય તો કાબર ચિત્રા ધુમાડા અને એનાથી માટી કાળી મેસ થઈ ગઈ હોય, એ જ્વાળામુખી કરેલી મુખીએ કરેલી અગ્નની ઉલટીઓ, જાણે જ્વાળામુખી વારે ઘડીએ એટલે જ્યાં તેલ હોય ત્યાં વારે ઘડીએ આગ લાગતી હોય છે, એ આગની જ્વાળાઓ જે હોય એનાથી માટી કાળી પડી ગઈ હોય ને વારે ઘડીએ બધું બળેલું દેખાય, એટલે કહેવાય છે ઉલટીઓની નિશાનીઓ. સૈકામાં પહેલાંની વાત છે, સૈકા એટલે 100 વર્ષ પહેલાંની વાત છે. આ સામે દેખાવે રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે, કે તમને એવું લાગે કે રાજપીપળા આ જ સમયે કે રાજપીપળાનો ડુંગર જુઓ કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે, કે આપણે ઉપર જઈશું તો મજા આવશે. હા દેખાય જ ને, ભીલ રાજાઓની મોહલાત છે, કે અહીંયા તો કે આદિવાસી રાજાઓનું રાજ્ય છે. એ જ ડુંગરા જરા અટપટો રસ્તો પણ છે, અહીંયા પ્રાચીન કાળમાં અને અવશેષો પણ છે, પણ જાળવીને ચાલજો. આ બાંધ્યો દરવાજો તોતિંગ ઘણો જૂનો છે, કે મોટો દરવાજો છે એક આપણે કિલ્લામાં. હવે પહેલાં જમાનામાં તમને ખબર છે કે રાજા મહારાજાના લાકડાના દરવાજા કેવા હતા, કોણે બાંધ્યો હશે કોણ જાણે, પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું લાગે છે, કે અહીંયા આ ડુંગર ઉપર કોઈ રાજા મહારાજા રહેતા હતા અને અત્યારે નથી, કે અત્યારે જતા રહ્યા એવું લાગે છે. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બન્યું એવી બનશે એવી વાતો સંભળાય છે. અહીંયા નવું સ્થળ હવા ખાવાનું બનશે એવી વાતો સંભળાય છે. આપણે જરા ઊંચે ચડીએ, રસ્તો બરાબર નથી. જ્યારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતા એટલે કે તે ઉપર આવતો દેખાશે, એટલે કે થોડો અજવાળું દેખાશે. જો દૂરની જેમ સમીપના ડુંગર રળિયામણું, કે દૂર તો ડુંગર રળિયામણું એટલે સુંદર લાગે છે, પણ નજીક પણ ડુંગર સુંદર લાગે છે, તો કે માડવગઢની રાણી રૂપમતીની જેમ પૂર્ણ
જેમ આપણે પણ ત્યાં રેવાજીએ, રેવાજીના દર્શન કરવા. રેવાજી એક નદી છે, એ ગંગાજીનું ઉપનામ છે, એટલે કે ગંગા, જમના અને રેવા એ પવિત્ર નદી ગણવામાં આવે છે. ત્યાં એ રૂપમતીની જેમ પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટાડી ચડ્યા, એટલે ગીરી એટલે પર્વત ઉપર ચડ્યા, ત્યાં રેવાજીના દર્શન કરવા. વિંધ્યાવન ખૂંદી સાત પુડાની હારમુડાને અળગી રાખી, એટલે વિંધ્યાવન એટલે ખૂંદી, એટલે વિંધ્યાચળ પર્વત છે એ વિંધ્યાવન. વિંધ્યાવન એટલે એ વનને પાર કરી અને ક્યાં ગયા, આપણે સાત પુડાની હારમાળાને અળગી રાખી છે. સાત પર માં જે સાત પર્વતો લાઇનમાં આવેલા છે એને આપણે બાજુમાં રાખી અને અમે નર્મદા મૈયાના ગુજરાતે પધારતા જેવા જાજવલ્યમાન બને છે, એટલે કે નર્મદા મૈયાના આપણે જે ત્યાર તો નર્મદા નદી દેખાવા લાગી એવા પધારતા અમે, કેમ કે જાજવલ્યમાન એટલે બહુ માન ભર્યા બન્યા છે. કદીક એટલે તમને જાજવલ્યમાન એટલે પ્રકાશથી ઝગમગતું હોય એને જાજવલ્યમાન, એટલે કે બહુ વિશાળ પટ્ટ છે આપણે નર્મદા નદીનું. કે નર્મદા નદી કોઈ દિવસ ધોધ સ્વરૂપે કોઈક જગ્યાએ તમને ધોધ સ્વરૂપે જોવા મળે છે, કદીક કોઈક વિશાળ પટે એટલે વિશાળ જગ્યામાં પ્રસરેલી દેખાય છે કોઈક જગ્યાએ, પછી કદીક હરિણ ફાળે ગૌરવ ભર્યા. હરિણ ફાળે એટલે હરણ જેમ દોડતું હોય એવી રીતે પાણીનો પ્રવાહ બહુ ધોધ સ્વરૂપે ફટફટ જલ્દીથી વહેતો હોય, એટલે હરિણ ફાળે ગૌરવ ભર્યા. આ માં નર્મદાનું 950 કિલોમીટર કાંઠો, અહીંયા 950 કિલોમીટર કાંઠો અમરકંટકથી અહીં સુધી, માં તમે અમારે માટે શું શું નથી લાવ્યા એ આ માના વખાણ કરવામાં આવ્યા છે. કોના માના? નર્મદા મૈયાના વખાણ કરવામાં આવ્યા છે કે તમે અમારા માટે શું શું નથી લાવ્યા. એટલે નર્મદા મૈયાને કહે છે કે તમે રમ્ય છો, એટલે તમે આપણે રમ્ય છો, રમ્ય એટલે રમણીય, રમણીય એટલે સુંદર છો, રમ્ય છો એટલે ભવ્ય છો, ભવ્ય છો એટલે મોટા છો, પ્રભાવશાળી છો, ગૌરવ છો, સોહામણા છો, સોહામણા એટલે સુશોભિત છો, આહલાદક છો, આહલાદક છો એટલે આનંદ આપનારા છો, સંતોના શિરછત્ર છો એટલે કે સંતોના વડીલ છો, સામવેદના ઉચ્ચારતા શ્લોકોથી અલંકારેલા એટલે કે અલંકારાયેલા એ આપણે અલંકારાયેલા છો, એટલે કે તમે ઘરના જેમ માણસ સ્ત્રી પહેરીને કેવી સુશોભિત લાગતી હોય એવા તમે લાગો છો. નર્મદા મૈયાના ગુણગાન કહેવામાં આવે છે. તો કે મહાસતી અનસૂયાના પરમ સખી જન છો. મહાસતી અનસૂયા, અનસૂયા એટલે મા એ સતી થઈ ગઈ હતી, એના પતિના મૃત્યુ પછી પોતે અગ્નિમાં જીવથી બેસી જાય એને સતી કહેવામાં આવે છે. પહેલાં જમાનામાં આવું થતું હતું, પતિ મરી જાય પછી પત્ની એના ચિતા ઉપર બેસીને બળી જાય, એને કહેવાય છે આપણે મહાસતી, એટલે કે પરમ સખી જન છો. પ્રાત રમણીય છો એટલે કે સવારના તમે સુંદર લાગો છો, એટલે જ રાતવાસો અમે અહીંયા કરીશું. ક્યાં કરીશું? નદી કિનારે, નર્મદા કિનારા નદી કિનારે, કે હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે તો આવનારા હવા ખાશે, ત્યારે ખાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ. આ લોકો જે ફરવા ગયા છે તો ફરવા જવા વખતે વાતાવરણ કેવું છે, ત્યાં કેવું લાગે છે એની વાત કરે છે. આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ નીચે તો તેલના ઝરણા છે, આપણે તો પહાડ ઉપર ચડીએ છીએ પણ નીચે તો તેલના ઝરણા છે. હવે તો એને કાઢવાને ધરતીએને મો પણ બનાવાય છે. હવે ધરતીમાંથી તેલ કાઢવા માટે આપણે કહીએ છીએ તેલનો કૂવો, એ તમને પેલો હળ કેવો હોય એવો તમને જ્યાં જુઓ ને, તમે મહેસાણા બાજુ જાઓ, કડી કલોલ બાજુ જાઓ તો તમને ત્યાં તેલના કૂવા હશે. ત્યાં વે આપણે હળ દ્વારા આપણે કૂવો એ જાણે પેલો બોર બનાવ્યો હોય એની અંદર ઉપર નીચે એવું થતું હોય એને તેલના કૂવા પણ એને મોઢું કહેવાય છે. તેલ કાઢવા માટેનું મોઢું બનાવાય છે એને ગુપ્ત ગંગા એમ. ગુપ્ત ગંગા એટલે ગુપ્ત તેલ ધારા. ફિલસૂફો કહે છે મન તેલ ધૈરાવત રાખવું, એટલે મન તેલ ધારાવત એટલે તેલની ધાર પાણી પર પડે તો એ અલગ રહે છે, તેમ આપણું મન પણ તેલની ધારા જેવું ચોખ્ખું રાખવું જોઈએ. આજે આપણો પાઠ પૂરો થાય છે. હવે આપણે જોઈશું શબ્દો. શબ્દોમાં છે ઘેરિયા એટલે ઘેરૈયા, હોળી ખેલવા નીકળેલો ઘેરમાંનો માણસ, ઘેણીયો એટલે ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ, પછી લોલ વિલોલ એટલે સૌંદર્યો, ત્રણ પ્રખ્યાત નન્ના એટલે કવિ નર્મદ, નવલ રામ, નવલ કથાકાર નંદશંકર મહેતા, આગ રેલમાં ભાંગેલું એટલે સન 1837 એપ્રિલમાં મોટી આગથી અને સને
1838માં મોટી રેલથી ખુવાર થયેલું, એટલે રેલમાં અકસ્માત થયેલું, બળી ગયેલું એવું, પછી લૂંટે લૂંટાયેલું એટલે 1664માં શિવાજી દ્વારા લૂંટાયેલું, એટલે શિવાજી જે હતા એમની દ્વારા લૂંટેલું. થર્મોપોલી એટલે ગ્રીકવાસીઓ પર ઈરાનીઓ આક્રમણ કરેલું, એટલે કે થર્મોપોલી એક સ્થળ છે, એમાં ગ્રીકવાસીઓ હતા, પરદેશીઓ ઈરાનીઓ એમને આક્રમણ કરેલું. ત્યારે લોકશાહીના રક્ષણ માટે ગ્રીક વતી લિયોનિડાસે ગરમ પાણીના જરાવાળા આ સાંકડા મસૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી, તેને કહેવામાં આવે છે. પછી ફ્રાન્સિયા એટલે ફ્રાન્સના વતની, ફ્રેન્ચ એટલે વલંદા, એટલે કે કહેવાય છે ફ્રાન્સના વતની એટલે ફ્રેન્ચ, વલંદા હોલેન્ડના વતની, ડચ. ખૂંટો બેસાડ્યો એટલે પાયો નાખ્યો, થાણું નાખ્યું એમ કહેવાય છે, કોઠી નાખ્યું. વેડ, ડભોલી અને સિંગણપોર એ નામના ત્રણ ગામો છે. ઢેફાળા એટલે ઢેખાડા, જે માટી બળી જાય ને એકબીજાને ચોંટી જાય ને ઢેખાડા બને એને કહેવાય. ઢેફા એટલે બેના મિશ્રણથી બનેલો શબ્દ. હેર્યું એટલે બાકામાંથી છિદ્ર પડતું સૂર્યનું કિરણ. તેલ ધારાવત એટલે તેલની ધાર પર પાણી પડે તો પણ તે અલગ ન રહે, એને તેલ ધારાવત કહેવાય છે. અને આજે આપણો પાઠ પૂરો કરીએ છીએ. એક જ રૂઢિપ્રયોગ છે, ખૂંટો બેસાડવો એટલે પાયો નાખવો, કોઠી નાખવી. વાક્ય છે, ગાંધીજીએ સત્ય અને અહિંસાનો ખૂંટો બેસાડ્યો. આજે મેં તમને પાઠ આખો સમજૂતી આપી અને શબ્દો જોયા. હવે આપણે આગળના લેક્ચરમાં એનો અભ્યાસ અને સ્વાધ્યાય જોઈશું. ધન્યવાદ.